મારું નામ ગોહિલ અરવિંદ સિંહ, હું અંધજન મંડળ કેસીઆરસીમાં સંકલનકર્તા તરીકે કામ કરું છું. અને અંધજન મંડળ દ્વારા દિવ્યાંગો માટે સર્વાંગી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેના ભાગરૂપે આપ જાણો છો કે કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો 26 જાન્યુઆરીના દિવસે, ત્યારથી અનેક વ્યક્તિઓ એનો ભોગ બન્યા હતા. અને એમાંના ઘણા બધા એવા હતા કે જેને પોતાના હાથ પગ ગુમાવવા પડ્યા હતા. તો એવા વ્યક્તિઓ અત્યારે પણ એ સફર કરી રહ્યા છે. એમને પગ કપાવવાથી કે હાથ કપાવવાથી જે મુશ્કેલી પડે છે, તો એવા વ્યક્તિઓને અવારનવાર એમના પગના માપ બદલાઈ જતા હોય, સમયાંતરે એ ખરાબ થઈ જતા હોય. તો આપણી પાસે અહીંયા અંધજન મંડળમાં જર્મન ટેકનોલોજીના જે કૃત્રિમ અવયવ બને છે, જે આર્ટિફિશિયલ લીમ કહેવાય, તો એ વર્ષોથી આપણે બનાવીએ છીએ. અને એના ભાગરૂપે આપણે એ, કેમ કે બહુ કોસ્ટલી હોય છે, તો એ આ જે આપણા દર્દીઓ છે, પેશન્ટ છે, દિવ્યાંગ વ્યક્તિઓ છે, એ એટલા પે ન કરી શકે. એટલે આપણે દર વર્ષે દાતાઓનો સહયોગ લઈ અને એમના સુધી આ સેવા પહોંચાડતા હોઈએ છીએ. અને જેના ભાગરૂપે કાલે પણ આપ જાણો છો એમ, અમે પહેલાં પણ 25 દિવ્યાંગોને કચ્છના નખત્રાણા ખાતે 25 દિવ્યાંગોને આર્ટિફિશિયલ લીમ બનાવી દીધા. એ પહેલાં હમણાં જ 4 જાન્યુઆરીના દિવસે પણ 23 દિવ્યાંગોને આપણે આર્ટિફિશિયલ લીમ પહેરાવ્યા હતા. અને ગઈકાલ આજે આપણે 5 દિવ્યાંગ વ્યક્તિઓ કે જેના પગ કપાયેલા હતા અને જે લોકો બાકી રહી ગયા હતા, એને પણ આપણે આર્ટિફિશિયલ લીમ આપી અને આજે ચાલતા કર્યા છે. એ વ્યક્તિઓના ચહેરા ઉપર એટલી ખુશી છે, એમણે પણ કીધું કે ધરતીકંપમાં જ્યારે પગ કપાઈ ગયા હતા, ત્યારથી અમુક વ્યક્તિઓ છે એ 16-16 વર્ષથી આ આર્ટિફિશિયલ લીમ જે અંધજન મંડળ દ્વારા બનાવવામાં આવે છે એ પહેરતા હોય છે. અને દર વખતે આપણે સમયાંતરે એમને દાતાના સહયોગથી આપણે આર્ટિફિશિયલ લીમ પણ બનાવી દેતા હોય છે. અને આ વખતેના દાતા અમારા શૈલેષભાઈ શાહ, જે અંધજન મંડળના દાતા છે, એમના સહયોગથી આપણે આ આર્ટિફિશિયલ લીમ બનાવી આપ્યા છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.